અંકલેશ્વર નગરપાલિકાની હદમાં આવતા કેશો પાર્ક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરવા અંગેના પ્રયાસો સામે રહીશોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં જણાવ્યા મુજબ કેશો પાર્ક સોસાયટી રહેણાંકના હેતુ માટે છે. આ સોસાયટીમાં રહેતા વિપુલ મોદી પ્લોટ નંબર 165 પોતાના રહેણાંક માટે પ્લોટ ધરાવે છે. તેઓ પોતાના પ્લોટ પર ટેલિકોમ કંપનીનો ટાવર ઉભો કરવા માટે ભાડે આપ્યો હોવાનું એગ્રીમેન્ટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, પરંતુ ટેલિકોમ કંપની દ્વારા આ પ્લોટ પર ટાવર ઉભો કરવા અંગેની કામગીરી શરૂ પણ કરવામાં આવનાર છે. આ સોસાયટી અને પ્લોટ રહેણાંક હેતુ માટે છે, ત્યારે મોબાઈલ ટાવર ઉભો કરી શકાય નહીં. આ પ્લોટની નજીકમાં જ 100 ફૂટના અંતરમાં જ શ્રવણ વિદ્યા ભવન સ્કૂલ આવેલી છે, જેથી શાળાના બાળકો માટે પણ ટાવર જોખમકારક સાબિત થાય એમ છે. ટેલિકોમ કંપનીના ટાવરના પગલે બાળકો અને આસપાસના રહેણાંકવાળા વિસ્તારોમાં રેડિયેશનની અસર પડી શકે છે. વિપુલભાઈ મોદીએ સોસાયટીના રહેવાસીઓ પાસેથી કોઈ એનઓસી કે સંમતિ મેળવી નથી. કામ બંધ કરાવવા સોસાયટીના રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું છે. અંકલેશ્વર કેશો પાર્ક વિસ્તારમાં સ્થાનિકો દ્વારા મોબાઈલ ટાવરનો વિરોધ કરી ટાવરનું કામ અટકાવવામાં આવ્યું હતું, જે અંગે અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષના ઉપનેતા શરીફ કાનુગા, કોંગ્રેસના જિલ્લા યુવા મંત્રી વસીમ ભડવાલાએ કેશો પાર્કના રહીશોને તેમની લડતને જનહિતના હેતુસર ટેકો આપ્યો છે.